નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9 ફ્રિકવન્સીનો ઉપયોગ જોવાના છે. મોસ્ટ ટાઈમલી ચેપ્ટર છે. બોર્ડની એક્ઝામમાં 4 માર્કમાં એક ક્વેશ્ચન કમ્પલસરી આવે છે, બરાબર? તો આપણે જોઈએ ફ્રિકવન્સીનો ઉપયોગ. આ ફ્રિકવન્સીનો ઉપયોગ ચેપ્ટર નંબર 8 આપણું જે છે એને રિલેટેડ છે. એમાં જે ખૂણાઓના માપ છે એના આધારે આ ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને આ જે આપેલા એક્ઝામ્પલ છે તે ગણવાના છે. એમાં આપણે બે ટોપિક શીખવાના છે કે ઉત્સેદ કોણ કોને કહેવાય અને ઔષેદ કોણ કોને કહેવાય, બરાબર? તો આપણે વાત કરીએ ઉત્સેદ કોણ, બરાબર? તો ઉત્સેદ કોણ, ધારો કે કાટકોણ ત્રિકોણ લઈ લો, આ રીતે કોણ એબીસી છે, બરાબર? તો તમે સી બિંદુએ ઊભા છે અને આ ઇમારતની ટોચ છે, ધારો કે સી બિંદુએ ઊભા છે અને ઇમારતની ટોચ છે, ત્યાં તમે જોઈ રહ્યા છો. તો તે જે સમક્ષિતિજ રેખા સાથે જે ખૂણો બનાવે તેને કહેવાશે ઉત્સેદ કોણ. એટલે કે નીચેથી ઉપર તરફ જો, બરાબર? અને નીચે તમે ઊભા છે ત્યાંથી ઉપરની તરફ જો તો ઉત્સેદ કોણ. એટલે નીચેથી ઉપરની તરફ જો, બરાબર? નીચેથી ઉપરની તરફ જો એ ઉત્સેદ કોણ થશે ત્રિકોણ એબીસીમાં. જો તમે જો નીચેથી ઉપર તરફ જો અને જે સમક્ષિતિજ રેખા, તમારી સમક્ષિતિજ રેખા થશે લંબ હોય પરસ્પર. આ તો જે ઇમારત છે તો લંબ જ હોવાની, બરાબર? એટલે કે નીચેથી ઉપર તરફ જો અને તે જ બિંદુ સમક્ષિતિજ રેખા સાથે જે કોણ બનાવે તે ઉત્સેદ કોણ કહેવાશે. એટલે કે નીચેથી ઉપરની તરફ જોવાનું, આમ ઉપર તમે નજર ફેરવો અને તે જે તમારી સમક્ષિતિજ રેખા સાથે જે કોણ બનાવે એ તમારો ઉત્સેદ કોણ થશે. વાત કરીએ ઔષેદ કોણની, ઔષેદ કોણમાં બી સેમ છે, થોડું ઊંચું છે. એમાં વાત
sin theta, cos theta અને tan theta. બરાબર, આ જ વેલ્યુ તમે યાદ રાખો. આખો કોષ્ટક તમને ખબર પડી ગઈ. બરાબર, જો આના પરથી વેલ્યુ તો તમને ખબર છે આપણે કેવી રીતે મેળવી છે. બરાબર, આની વેલ્યુ છે